વંદે માત્ર ધોરણ દસમાં આપણે રીડર તો આવે છે બરાબર કે જેમાં તો દસ યુનિટ અને પાછી પોઈ આપેલી હોય છે પણ એના સિવાય ગુજરાત ગવર્મેન્ટે આપણને બ્લેકબક નામની સપ્લિમેન્ટરી બુક પણ આપેલી છે કે જેમાં બાવીસ યુનિટ છે સામાન્ય રીતે મોટાભાગની શાળાઓમાં આ બાવીસ પાઠ કરાવવામાં આવતા નથી અને છે પણ એવું કે આ બધા જ પાઠ વિદ્યાર્થીઓએ જાતે કરવાના હોય છે પરીક્ષામાં તે આઠ માર્કના આવે છે પાંચ માર્કના ફકરામાંથી જવાબ અને ત્રણ માર્કના સિમિલર તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બાવીસ પાઠ ઉપર ઓછું ભાર દેતા હોય છે તો હવે હું તમને એકદમ સરળ ભાષામાં વધુમાં વધુ સિમિલર ઓપોઝિટ અને ગ્રામરની નોંધ સાથે આ પાઠ તમને શીખવાની કોશિશ કરીશ તો આશા છે

તણાવને કે ચિંતાને ના કહો બરાબર આ પાઠમાં લેખકની કોશિશ એ છે કે આપણે તણાવથી મુક્ત કેમ રહી શકીએ લેખકનું કેવું સાચું જ છે કે દરેક વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ તો આવતો જ હોય છે પણ આપણી કોશિશ એ હોવી જોઈએ કે આ સ્ટ્રેસની અસરને આપણે ઓછી કેમ કરી શકીએ તો જોઈએ પાઠમાં લેખકના સ્ટ્રેસ વિશેના વિચારો બહુ સરસ છે આપણને પરીક્ષામાં તો કામ લાગશે જ પણ આપણે જીવનમાં પણ કામ લાગે એવું આ રીડ છે તો શરૂ કરીએ આપણે રીડ નંબર ફાઈવ સે નો ટુ સ્ટ્રેસ યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ કે તમને તમારા જીવનમાં થોડાક

કે આપણને જીવનમાં તણાવની જરૂર પડે છે તો સ્વાભાવિક છે આપણે તો તણાવથી દૂર રહેવા માગતા હોય તો સ્વાભાવિક જ છે આ વાક્ય આપણને સરપ્રાઇઝ પમાડે જ પરેપ સો કદાચ તમને સરપ્રાઇઝ પમાડ્યા હશે બટ ઇટ ઇઝ વેરી ટ્રુ પણ આ ખૂબ સાચું છે વિધાઉટ સ્ટ્રેસ તણાવ વગર લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ તણાવ વિનાનું જીવન એકદમ ડલ એટલે કે ફિકું અને અનએક્સાઇટિંગ મતલબ કે રોમાંચ વિનાનું એક્સાઇટિંગ એટલે રોમાંચિત કરે તેવું એનો ઓપોઝિટ થયો અનએક્સાઇટિંગ અને ડલ શબ્દ જે છે અહીંયા એ ડલ એટલે નીરસ થાય તો ડલનું ઓપોઝિટ થશે અહીંયા ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેસ એડ્સ ફ્લેવર ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લાઇફ સ્ટ્રેસ છે એ આપણા જીવનમાં ફ્લેવર એડ કરે છે એડ કરવું એટલે ઉમેરવું એના ઉપરથી જ શબ્દ એડિશન બને ઉમેરો તો સ્ટ્રેસ આપણા જીવનમાં ઉમેરો કરે છે સેનો સેનો ફ્લેવરનો ચેલેન્જનો અને ઓપોર્ચ્યુનિટી ચેલેન્જ મતલબ પડકાર ઓપોર્ચ્યુનિટી એટલે તક સિમિલર થશે તેનો ચાન્સ સીએચે એન સીઈ ચાન્સ તણાવ છે એ આપણા જીવનમાં કંઈક સુગંધ એટલે કે સ્મેલ ચેલેન્જ પડકારો અને તક ઉમેરે છે બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ ટુ મચ એટલે ખૂબ જ અતિશય જો વધારે પ્રમાણમાં સ્ટ્રેસ હોય ને તો એ અફેક્ટ્સ કરે છે અફેક્ટ કરવું એટલે અસર કરવું ખાસ ધ્યાન રાખજો ઇફેક્ટ હોય ઇડબલ એફીસીટી તો અસર થાય આ અફેક્ટ છે એટલે અસર પહોંચાડવી અવર ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે માનસિક આપણી તંદુરસ્તીને એ અસર પહોંચાડે છે ઇન ધીસ વર્લ્ડ મેની પીપલ્સ સફર ફ્રોમ સ્ટ્રેસ આ દુનિયામાં ઘણા બધા લોકો તણાવથી પીડાય છે અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે સફર પછી હંમેશા ફ્રોમ જ આવે सफर फ्रॉमच कहवाई बराबर सफर फ्रॉम खास ध्यान रखो सो लेट्स लर्न चलो टू से नो टू स्ट्रेस तो चलो अपने तनाव ने ना कहता शीखीए आ तो आप फर्स्ट पेरेग्राफ हम सेग्राफ जो अपने वाइल यू कांट लीव कम्प्लीटली फ्री ऑफ स्ट्रेस કે લેખકનું કહેવું એમ છે કે જ્યારે આપણે તણાવથી સાવ મુક્ત તો રહી જ નથી શકવાના ત્યારે યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ આપણે તેની અસરને ઓછી કરી શકીએ મિનિમાઇઝ કરવું એટલે ઓછું કરવું એના પછી જ શબ્દ મિનિમમ શબ્દ હોય છે બરાબર મિનિમમ તો એનું ઓપોઝિટ થાય મેક્સિમમ આ મિનિમાઇઝ છે નાનું કરવું કે ઓછું કરવું કે આપણા જીવનમાં તણાવ તો આવવાનો જ છે પણ આપણે એ તણાવની એ સ્ટ્રેસની અસરને ઓછી કરતાં શીખવું પડે આપણે હવે દસ આ રીતે વી કેન લીવ અ હેલ્ધી લાઈફ અને આ રીતે આપણે એક તંદુરસ્તીભર્યું જીવન જીવી શકશું વેન સ્ટ્રેસ હેપન્સ કે જ્યારે આપણને સ્ટ્રેસ આવે છે તણાવ આવે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ તનાવ જ્યારે આવે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિકોગ્નાઇઝ રિકોગ્નાઇઝ કરવું મતલબ ઓળખવું એનો સિમિનર થશે આઈડેન્ટિફાઈ અને ઘણીવાર વાર અન્ડરસ્ટેન્ડના સિમિનરમાં પણ આવે ટુ નો એના સિમિલરમાં પણ આવશે તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ટુ આઇડેન્ટિફાય એન્ડ ડીલ વિથ ઇટ ડીલ વિથ મતલબ પાર પાડવું એનો સામનો કરવો એ અર્થમાં પણ લઈ શકીએ આપણે એને કે જ્યારે આપણને તણાવ આવે તો તેને જાણવો અને તેને મહત્વનું છે હિયર આર સમ ફોર હેન્ડલિંગ સ્ટ્રેસ અહીંયા આ સ્ટ્રેસને હેન્ડલ કરવાના સ્ટ્રેસને પાર પાડવાના થોડાક સૂચનો આપેલા છે હવે આપણને બોક્સમાં એક પ્રશ્ન પૂછ્યો છે કે વોટ પુટ્સ યુ ઇન સ્ટ્રેસ તમને કઈ વસ્તુ તનાવમાં મૂકે છે મેક એ લિસ્ટ ઓફ સચ સિચ્યુએશન્સ આવી પરિસ્થિતિઓનું એક લિસ્ટ કરો એન્ડ થોટ્સ મતલબ કે આવી પરિસ્થિતિઓ અને આવા વિચારોનું એક લિસ્ટ તૈયાર કરો લિસ્ટ એનું બનાવવું છે આપણે કે આપણને કઈ કઈ પરિસ્થિતિ કઈ કઈ ઘટના આપણને તનાવમાં મૂકે છે એઝ એ સ્ટુડન્ટ કેવું બનતું હોય આપણે ઘણીવાર કોઈ અઘરા વિષયની ટેસ્ટ હોય કે આપણને જે વિષય ફાવતો ના હોય કે આપણને જે વિષયમાં ઓછા માર્ક્સ આવતા હોય એની કોઈ ટેસ્ટ આવવાની હોય ને ત્યારે એવું થાય કે આપણે તનાવ અનુભવતા એવું લાગે આપણને આના સિવાય તનાવમાં આવવાના કારણો તો ઘણા બધા હોઈ શકે જે હોય તે બસ આપણે આ પાઠમાં એ જ શીખવાનું છે કે આપણા તનાવની આપણા સ્ટ્રેસની અસરને આપણે કેમ ઓછી કરવીને એ જ આ પાઠમાં શીખવાનું છે આપણે તો આ તનાવમાંથી બહાર નીકળવા માટે આ તનાવની અસર ઓછી કરવા માટે લેખકે આપણને જે જે સૂચનો આપેલા છે એમાંનું પહેલું સૂચન છે ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી કે કોઈ શારીરિક પ્રવૃત્તિની તમે કોશિશ કરો જોઈએ એમાં લેખકનું કેવું શું છે એ વેન યુ આર નર્વસ એંગ્રી ઓર અપસેટ અમુક અમુક વર્ડ્સ તો ઇંગ્લિશમાં રાખશું તો જ મજા આવશે એનું વર્ડ ટુ વર્ડ ગુજરાતી ના કરીએ તો સારું કે નર્વસ સમજીએ આપણે બે ચેન એંગ્રી એટલે ગુસ્સે અને અપસેટ એટલે અપસેટ બરાબર જે આપણે ચેન ના પડે તેવું જ્યારે આપણે નર્વસ હોઈએ એંગ્રી હોઈએ અપસેટ હોય ત્યારે શું કરવાનું આપણે રિલીઝ ધ પ્રેશર રિલીઝ કરવું એટલે મુક્ત કરવું બરાબર રિલીઝ કરવું એટલે મુક્ત કરવું કોઈ ફિલ્મ હોય ને એ રિલીઝ થાય અમુક અમુક શબ્દ ખાસ યાદ રાખવા પડે આપણે જેમ ફ્રાઈડે કેમ નવું મૂવી આવતું હોય એ મૂવી રિલીઝ થયું કહેવાય કોઈ જેલમાંથી છૂટતા હોય તો જેલમાંથી રિલીઝ થયા કહેવાય પણ જો કોઈ પુસ્તક બહાર પડે તો એ પુસ્તક પબ્લિશ થયું કહેવાય એટલે આ પબ્લિશ અને રિલીઝ બરાબર બહાર પડવું બહાર જવું મુક્ત થવું કે તમે જ્યારે નર્વસ હો એંગ્રી હો અપસેટ હો તો રિલીઝ ધ પ્રેશર તમારા પ્રેશરને તમે મુક્ત કરો થ્રુ એટલે દ્વારા કેના દ્વારા તો કે એક્સરસાઇઝ ઓર ફિઝિકલ એક્ટિવિટી જ્યારે તમે તણાવમાં હો ત્યારે કંઈક તમારે એક્સરસાઇઝ કરવાની ફિઝિકલ એક્ટિવિટી કરવાની બરાબર રનિંગ વોકિંગ પ્લેઇંગ વર્કિંગ ઇન યોર ગાર્ડન ઓર ફાર્મ મે હેલ્પ યુ આમાં આપણને કઈ વસ્તુ હેલ્પ કરશે કે રનિંગ એટલે કે દોડ વોકિંગ એટલે ચાલવાનું પ્લેઇંગ રમવાનું અને વર્કિંગ इन योर गार्डन ओर फार्म मे हेल्प यू तो आटली वस्तु तमने शारी कसरत पूरी पड़ से बराबर ए अपन टेन्शन में स्ट्रेस में मुक्त थे हेल्प कर सकते दीस एक्सरसाइज विल हेल्प यू बी फ्री फ्रॉम दट स्ट्रेस के आ एक्सरसाइज तम स्ट्रेस में मुक्त थानी हेल्प कर सीमेम्बर याद रखो યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ટુગેધર યાદ રાખજો કે તમારું માઇન્ડ અને બોડી એકસાથે જ કામ કરતા હોય છે ખાસ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ છે કે જો આપણે ફિઝિકલી ફિટ ના હોઈએ ને તો સ્વાભાવિક છે આપણને કાંઈ યાદ રહીએ જ નહીં આવી જ રીતે આપણે માનસિક રીતે બેચેન હોઈએ તો પણ આપણને કાંઈ કામમાં આપણે જીવ ન લાગે એટલે ખાસ યાદ રાખજો આપણા બોડી અને માઇન્ડ એ બંને ટ્યુનિંગમાં હોય ને તો જ આપણે આપણા કામ સારી રીતે કરી શકશું તો સ્ટ્રેસમાંથી મુક્ત થવાનું આ પહેલો પોઈન્ટ હતો ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી કે જેમાં આપણને લેખકે એમ કહ્યું કે આપણે જ્યારે પણ તણાવમાં હોઈએ ત્યારે રનિંગ વોકિંગ પ્લેઈંગ વર્કિંગ ઇન ધ ગાર્ડન ઓર ફાર્મ બસ આવું કરવાનું તો તમને ટેન્શનમાંથી કે સ્ટ્રેસમાંથી થોડીક રાહત મળશે બીજો પોઈન્ટ છે શેર યોર સ્ટ્રેસ કે તમારા સ્ટ્રેસને શેર કરો બીજા કોઈને વેચો કોઈને કિયો ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ ઘણા માણસો મનમાં મનમાં મૂંઝાતા હોય પણ એ બાબત યોગ્ય નથી તમારે તમારી ચિંતાઓ હોય ને એની વાત કરવી એ તમને ટેન્શનમાંથી સ્ટ્રેસમાંથી મુક્ત થવામાં હેલ્પ કરી શકે છે પરેપ્સ અ ફ્રેન્ડ અ ફેમિલી મેમ્બર અ ટીચર ઓર ઓર એ કાઉન્સિલર કેન હેલ્પ યુ ટુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે ઘણીવાર કેવું હોય કે આપણો પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન આપણને પોતાને મળતું ના હોય પણ જો આપણે કોઈ આપણા ફ્રેન્ડને વાત કરીએ આપણા કોઈ કુટુંબના સભ્યને વાત કરીએ આપણા ટીચરને વાત કરીએ અથવા કોઈ સલાહકારને વાત કરીએ તો એ લોકો કેન હેલ્પ યુ તમને મદદ કરી શકે છેના માટે ટુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે કે એ લોકો એ સમસ્યાને કંઈક જુદી રીતે જોશે આપણને શું હોય આપણી માથે તકલીફ આવી હોય ને તો આપણે માત્ર કોઈ એક જ વેથી વિચારતા હોય કે આપણને જે વસ્તુ મનમાં આવી ગઈ હોય કે આમ થાય એટલે આપણે વિચારો હંમેશા એ જ આવતા હોય પણ જો આ જ વાત આપણે બીજા કોઈને કરીએ તો એના કદાચ બીજા સોલ્યુશન પણ આપણને મળી શકે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હો તો તમારા સ્ટ્રેસનું શેરિંગ કરો પણ યોગ્ય પાત્ર જોઈને કરવાનું જેવો પ્રોબ્લેમ એવું શેરિંગ કે બધું જ ફ્રેન્ડ અરે શેર ન થાય ઘણી એવું બનતું હોય કે ઇફ યુ આર ટીનેજર તમે ટીનેજર હો તો પણ તમને એવું લાગતું હોય કે તમે ફેમિલી મેમ્બર્સને અમુક વાતો ન કરી શકતા હો તો ટીચરને શેર કરો અથવા મોટા સિટીમાં તમે રહેતા હો તો અહીંયા કાઉન્સિલર પણ મળી રહે બરાબર તમને ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ જો તમે તમારા પ્રોબ્લેમને કદાચ એમ લાગે કે આ સિરિયસ પ્રોબ્લેમ છે તો યુ કેન મીટ યોર ડૉક્ટર તો પછી ડૉક્ટરને મળો સચ હેલ્પ મે હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ બસ તો આવી હેલ્પ તમને સ્ટ્રેસને નો કહેવામાં હેલ્પ કરી શકશે તો આ બીજો પોઈન્ટ હતો શેર યોર સ્ટ્રેસ કે તમે તમારા સ્ટ્રેસને તમારા પ્રોબ્લેમને ફ્રેન્ડ ફેમિલી મેમ્બર ટીચર અને ક્યાંય રસ્તો ના મળે તો ડૉક્ટરનો કોન્ટેક કરો પોઈન્ટ નંબર થ્રી છે નો યોર લિમિટ્સ તમારી મર્યાદાઓને જાણો ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ ઘણીવાર એવું બને કે આપણો પ્રોબ્લેમ એકદમ સિરિયસ હોય એન્ડ યુ કે નોટ સોલ્વ ઓર ચેન્જ ઇટ પ્રોબ્લેમ એવું ગંભીર હોય કે સોલ્વ પણ ન થઈ શકે અને એ પ્રોબ્લેમ ચેન્જ પણ ન થઈ શકે તો શું કરવાનું તો તો તેને બાજુ પર મૂકી દો ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન જે સ્થિતિ છે એનો સામનો ન કરો આપને ખબર જ છે કે આ પ્રોબ્લેમ સોલ્વ પણ નથી થવાનો આ પ્રોબ્લેમ ચેન્જ પણ નથી થવાનો તો એ પ્રોબ્લેમને સાઈડમાં મૂકી દેવાનો એનો પછી બહુ સામનો નહીં કરવાનો એની સામે લડત નહીં આપવાની લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ જે છે તેને સ્વીકારતા શીખો ઘણા વ્યક્તિઓ જીદી હોય છે કે નહીં હું તો આ કામ કરીને જ રહીશ પણ ભાઈ આપણી એ લાઈન જ ના હોય તો એને પછી મૂકી જ દેવાનું હોય આપણને ખબર જ છે કે આ સોલ્વ પણ નહીં થાય અને સામનો પણ ન થાય તો પછી ખાલી ખાલી એમાં ઘૂસતા બહુ નહીં મારવાના એને સાઈડમાં મૂકી દેવાનું અને સ્વીકારી લેવાનું કે આપણું કામ નથી લેટર ઓન પછી આગળ જતા યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન પ્રોબ્લેમને સાઈડમાં મૂકી દેવાનો પછી બને ઘણી વાર કે આગળ જતા કદાચ તમને એનું સોલ્યુશન મળી પણ જાય તો આ પોઈન્ટ હતો નો યોર લિમિટ આપણી લિમિટને જાણવાની પ્રોબ્લેમ સિરિયસ હોય તો સામે ફાઇટ નહીં આપવાની સાઈડમાં મૂકી દેવાનો અને જે છે એને સ્વીકારી લેવાનું નેક્સ્ટ પોઈન્ટ છે ટેક કેર ઓફ યોર સેલ્ફ કે તમારી જાતની સંભાળી લો શું કામે કે યુ આર સ્પેશિયલ યાદ રાખજો ભગવાનના બનાવેલા આપણે એકમાત્ર પીસ છીએ આ દુનિયામાં આપણા જેવું કોઈ નથી ઘણા માણસો એવા હોય છે કે એને પોતાની કિંમત જ ના હોય પોતાની જાતને પ્રેશિયસ માનતા જ ન હોય એને હંમેશા વિચાર બીજા ના જ આવતા હોય કે પેલો તો જો પેલો ક્યાં પહોંચી ગયો મારામાં તો કાંઈ ત્રેવડ નથી મારામાં તો કાંઈ આવડત નથી મને તો કાંઈ નથી આવડતું એવું ક્યારેય ન વિચારો યુ આર સ્પેશિયલ ગેટ ઇન અ રેસ્ટ ઇન અફ એટલે પૂરતું પૂરતા પ્રમાણમાં રેસ્ટ લ્યો એન્ડ ઇટ વેલ અને સારી રીતે ખાઓ સારી રીતે ખાઓ મતલબ આમ તો બધા ચાવીને જ ખાતા હોય ખબર છે આપણને પણ લેખકનો કહેવાનો ઇન્ટેન્શન એ છે કે વી શુડ ઇટ પ્રોપરલી વી શુડ ઇટ ગુડ ફૂડ માત્ર ને માત્ર જે રેડીમેડ ફૂડ આપણે બરાબર એ એક બાજુ મૂકી દેવાના હેલ્ધી ફૂડ ખાવાનો એ સેન્સમાં લેખકની વાત છે બરાબર અહીંયા એટલે ગેટ ઇન અ ફ્રેસ્ટ એન્ડ ઇટ વેલ ઇફ યુ ડોન્ટ ઇટ પ્રોપરલી જો તમે યોગ્ય રીતે નહીં જમો મતલબ યોગ્ય ખોરાક નહીં લ્યો યુ વીલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ તો તમારી જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવાની તમારામાં જે ક્ષમતા હોય ને એ ઘટી જશે તમને એક એક્ઝામ્પલ આપું ધારી કે તમે સાંજે એકદમ તમારું ભાવતું અને હેવી તમે ભોજન લીધું બરાબર સ્વાભાવિક છે એ હેવી ભોજનને પચતા વાર જ લાગે તમે નવ વાગે જઈમાં અને સાડા નવ વાગે તમે વાંચવા બેસી ગયા તો એ વાંચવામાં કાંઈ ભલીવાર હોય જ નહીં કારણ કે તમે જે હેવી ખોરાક લીધો છે એને પચવામાં દોઢથી બે કલાક જોઈ તો મતલબ શું થાય કે તમારી પાસે જે પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરવાની તો એની ક્ષમતા ઘટશે તમારું શરીર તમારું જે બ્લડ હોય એ બ્લડ ખોરાકને પચાવવામાં કામે લાગશે તો મગજમાંથી પણ લોહીનું પ્રમાણ ઘટશે અને મગજમાંથી બ્લડનું પ્રમાણ ઘટે એટલે સ્વાભાવિક છે વી કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ પ્રોપરલી એટલે ખાસ ધ્યાન રાખજો જો આપણે બરાબર ખોરાક નહીં ખાઈએ તો યુ વીલ હેવ ટુ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ ઇફ સ્ટ્રેસ ડઝ નોટ એલાવ યુ ટુ સ્લીપ જો તનાવ તમને કદાચ બરાબર સૂવા પણ ન દે કોઈક વાર એવું થાય તનાવનું પ્રમાણ એટલું ભયંકર હોય કે આપણને ઊંઘ પણ ન આવે ત્યારે શું કરવાનું છે યુ શુડ મીટ યોર ડૉક્ટર જ્યારે ઊંઘ પણ ના આવે ત્યારે આપણે આપણા ડોક્ટરને મળવું જોઈએ તો આ પોઈન્ટ હતો ટેક કેર ઓફ યોર સેલ્ફ યાદ રાખજો તમે સ્પેશિયલ છો સારો ખોરાક ખાવ સારો આરામ કરો અને જો તમને સ્ટ્રેસને કારણે ઊંઘ પણ ના આવતી હોય તો તમે તમારા ડોક્ટરને મળો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ગીવ ટાઈમ ફોર ફન અહીંયા પોઈન્ટનું હેડિંગ છે ગીવ ટાઈમ ફોર ફન કે આપણે ફન માટે આનંદ માટે પણ થોડોક ટાઈમ આપવો જોઈએ એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ તમારા ટાઈમને એડજસ્ટ કરો શેના માટે કામ માટે અને આનંદ માટે માત્ર કામ કામને કામ નહીં પરંતુ આપણે એન્જોયમેન્ટ પણ થોડુંક જોઈએ ફોર યોર વેલ બીંગ વેલ બીંગ મતલબ ગુડ હેલ્થ તંદુરસ્તી તમારી તંદુરસ્તી માટે પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક રમવું કે રમત એ કામ જેટલી જ મહત્વની છે ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટી તમારી રોજિંદી એક્ટિવિટી હોય આપણને ખબર જ છે કે આપણું શેડ્યુઅલ ફિક્સ જ હોય કે સ્ટુડન્ટ હોય તો સવારે પોરમાં છ વાગે ઉઠવું છથી સાત ફ્રેશ થવું સાત વાગે થોડો ઘણો નાસ્તો લઈ કાં સ્કૂલે જવું ટ્યુશનમાં જવું પાછું ત્યાંથી આવવું પાછું હોમવર્ક કરવું પાછું આવું પાછું ટ્યુશન કે સ્કૂલે જવાનું હોય તો ત્યાં જવું પાછું લેશન કરવું બસ આ જ શેડ્યુલ આપણું હોય જો કોઈ બિઝનેસમેન હોય તો એનું પણ શેડ્યુલ આવે કે સવારના પોરમાં ઉઠવું ફ્રેશ થઈને જોબ પર જવું ત્યાંથી પાછું આવું થોડાક ઈમેલ લેવું ચેક કરવાનું એના રિપ્લાય આપવાના ફરી પાછું એ જ કામ પણ આ બધા કામમાંથી ક્યારેક ક્યારેક ટેક બ્રેક એમાંથી બ્રેક લ્યો ટેક બ્રેક ફ્રોમ યોર ડેલી એક્ટિવિટી હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ થોડો આનંદ પણ કરો બરાબર મોજ મજા પણ કરો નેક્સ્ટ પોઈન્ટ છે બી અ પાર્ટિસિપન્ટ પાર્ટિસિપન્ટ મતલબ કે ભાગ લેનાર ભાગ લેનાર બનો મતલબ ક્યાંક ક્યાંક ભાગ લેવાનો આપણે કેવી રીતે જોઈએ લેખકના વિચારો શું છે વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ સેડ એન્ડ લોનલી મતલબ કે એકલવાયુ કલવાયુ દુઃખી અને ઉદાસ એમાંથી બહાર નીકળવું હોય તો એક રસ્તો છે એ રસ્તો કયો છે ટુ ગો જાઓ ક્યાં જાઓ વેર ઇટ ઇઝ ઓલ હેપનિંગ જ્યાં કંઈક ઘટનાઓ બનતી હોય કંઈક બનાવો બનતા હોય કંઈક પ્રસંગો બનતા હોય ત્યાં જાઓ શા માટે બહાર નીકળવું હોય તો સેમાંથી બહાર નીકળવું હોય તો ગેટિંગ બોર્ડ સેડ એન્ડ લોનલી બરાબર તો જ્યાં કંઈ ઘટનાઓ બનતી હોય ને ત્યાં જાવ મતલબ કે આપણા સામાજિક જે આપણા મળતાવડા હોય બધાએ ઘણી વાર એવું હોય કે આપણા પ્રસંગો આવતા હોય આપણા સમાજમાં આવતા હોય આપણા કુટુંબમાં આવતા હોય ત્યાં જવાનું પછી આપણા સમાજમાં અલગ અલગ એનજીઓ હોય ભારત વિકાસ પરિષદ છે માનવ સેવા સમિતિ છે રોટરી ક્લબ લાયન ક્લબ આ બધી એનજીઓ હોય બધા જ અલગ અલગ કામ કરતી હોય તો ત્યાં તમે જાઓ તો આપણી એકલતા દૂર થાય આપણો કંટાળો દૂર થાય આપણું દુઃખ દૂર થાય સિટિંગ અલોન કેન મેક યુ ફીલ ફ્રસ્ટ્રેટેડ જો તમે એકલા બેસશો ને તો તમે હતાશા અનુભવશો ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ ખાસ ધ્યાન રાખજો ઓફ પછી હંમેશા આઈએનજી આવે પ્રેપોઝિશન્સ પછી હંમેશા આઈએનજી આવતું હોય ઓફ ફોર ઇન ઓન આ બધા પછી એન્જી આવે અને ઇન્સ્ટેડ ઓફ એનો મતલબ થાય ને બદલે તો ઇન્સ્ટેડ ઓફ ફિલિંગ સોરી ફોર યોર સેલ્ફ તમારી જાત માટે દુઃખી ફીલ કરવાને બદલે બીકમ એ પાર્ટિસિપન્ટ ભાગ લેનાર બનો ઓફર યોર સર્વિસીસ ઇન નેબરહુડ પાડોસમાં અથવા તો વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન એટલે કે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ કે તમારો પાડોશ હોય ત્યાં તમે તમારી સેવાની ઓફર કરો મતલબ કે સામાજિક કામ હાલતા હોય સેવાના કામ ચાલતા હોય તો એ લોકોને કહો કે મારી કાંઈ જરૂર હોય તો આઈ વિલ ઓફર માય સર્વિસ ટુ યુ આમ વાત કરો અને આપણી જાતને થોડીક બિઝી કરીએ હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ બીજા લોકોને હેલ્પ કરી તમારી જાતને હેલ્પ કરો અહીંયા પણ ધ્યાન રાખજો કે બાય પછી આઈએનજીવાળું ક્રિયાપદ આના ઉપરથી એક સુવિચાર છે ગુડ થોટ છે કે ઇફ યુ હેલ્પ યોર સેલ્ફ ગોડ વિલ હેલ્પ યુ જો તમે તમારી જાતને મદદ કરશો તો ભગવાન પણ તમને મદદ કરશે અહીંયા કઈ રીતે છે હેલ્પ યોર સેલ્ફ તમારી જાતને મદદ કરો કેવી રીતે બાય હેલ્પિંગ અધર પીપલ કે બીજા લોકોને હેલ્પ કરી મતલબ એ આપણી જાતને જ હેલ્પ કરી ગણાશે આપણે પોતે સેડ હતા આપણે બોર હતા એટલા માટે આપણી જાતને આપણે બીજી કરતી હતી તો મતલબ આપણી જાતને પણ હેલ્પ કરી કહેવાય આપણે ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ આ જગત સાથે ઇન્વોલ્વ થાવ તમારી જાતનો તેમાં સમાવેશ કરો ઇન્વોલ્વમેન્ટ ઇન્વોલ્વમેન્ટ થવું એટલે મતલબ આપણે એમાં સમાવેશ થવું આપણો સમાવેશ કરવો એમાં એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ તમારી જાતને દુનિયા સાથે તમારી આસપાસના લોકો સાથે ઇન્વોલ્વ કરો એન્ડ યુ વિલ ફાઇન્ડ તમને એવું લાગશે કે દે વિલ અટ્રેક્ટેડ ટુ યુ ત્યારે તમને એવું લાગશે કે ધે વિલ બી અટ્રેક્ટેડ ટુ યુ કે તેઓ પણ તમારા તરફ આકર્ષાય છે ઘણી વાર કેવું હોય કે આપણને આપણી પોતાની જ શક્તિનો અંદાજ ના હોય આપણને જ ખબર ના હોય કે આપણે ખરેખર એક સારા મેનેજમેન્ટ કરી શકીએ તેમ છીએ આપણને જ ખબર ના હોય કે આપણે ખરેખર બહુ સ્ટેજને સારી રીતે ડેકોરેટ કરી શકીએ છીએ આપણને જ ખબર નથી હોતી કે આપણે કોઈ મીટિંગને બહુ સારી રીતે હેન્ડલ કરી શકીએ તેમ છીએ પણ જો આપણે બહાર નીકળ્યા આપણે આપણી સર્વિસને ઓફર કરી તો આપણે આપણું કામ સારી રીતે કર્યું તો એ લોકો પણ આપણા તરફ આકર્ષાશે યુ વિલ બી ઓન યોર વે ટુ મેક ખાસ ધ્યાન રાખજો ટુ પછી મૂળરૂપ હોય એટલે મેક છે બરાબર યુ વિલ બી ઓન યોર વે ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોઈંગ ન્યૂ એક્ટિવિટીઝ બસ પછી તો તમે નવા મિત્રો બનાવતા હશો અને નવી નવી પ્રવૃત્તિઓ એન્જોય કરતા હશો આ હતું બી અ પાર્ટિસિપન્ટ ટોપિક મતલબ આપણી જાતને આપણે આપણી વોલ્યુન્ટરી સેવા આપી અને બીજી રાખવાની છે જેથી કરીને જ્યારે પણ આપણે ઉદાસ હોઈએ આપણે આપણે એકલા હોઈએ આપણે બોર થઈ ગયા હોઈએ ત્યારે આપણે પાછા ફ્રેશ થઈ શકીએ નેક્સ્ટ પોઈન્ટ છે ચેક ઓફ યોર ટાસ્ક આમ ચેક કરવું એટલે તપાસવું થાય પણ ચેક ઓફ કરવું એટલે શું કે જ્યારે આપણે કોઈ કામનું લિસ્ટ બનાવ્યું હોય એ લિસ્ટ બનાવ્યા પછી આપણે એક પછી એક કામ જે આપણે જે થતા જાય એ કામને આપણે લીટી મારતા જાય બરાબર એમ છે આપણે કામને ચેક ઓફ કરવું બરાબર અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ એ ટાઈમ યાદ રાખજું કોઈ વ્યક્તિ હોય ને એ હંમેશા બધી જ વસ્તુઓની કાળજી લઈ શકતો નથી ઇફ યુ ટ્રાય સો અને જો તમે એમ કોશિશ કરશો ને મે નોટ ફિનિશ એનીથિંગ તો કદાચ તમે કાંઈ પૂરું કરી નહીં શકો માણસથી લિમિટ હોય કે સપોઝ કે મને કોઈ ઝાઝા બધા કામ આપી દઈએ તો બધા કામ પૂરા ના કરી શકું અને બધા કામ પૂરા કરવા જાવ તેવું બને કે એક કામ પણ પૂરું કદાચ ના થાય પછી શું થાય ઇટ લીડ્સ ટુ સ્ટ્રેસ લીડ એટલે દોરી જવું એના ઉપરથી શબ્દ લીડર આવ્યો બરાબર એના ઉપરથી જ લીડરશીપ આવ્યો છે આ ઘટના મતલબ જે આ ઘટના બની કઈ ઘટના બની કે જો તમે બધા એક સાથે કરવાની કોશિશ કરી તો મતલબ એક કામ પૂરા ના થયા અને પછી આપણે સ્ટ્રેસમાં આવી જઈએ ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ બેટર વે એ છે કે લિસ્ટ બનાવો ડુ ધેમ વન બાય વન એમાંથી એક પછી એક કામ કરતા જાઓ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ બસ ધારો કે દસ કામથી આપણી પાસે હાલો તો દસે દસ કામ થઈ શકે તેમ નથી આજના આખા દિવસમાં બરાબર તો એમાં પાછા નંબર આપવાના આપણે કે આજે જ કરવા પડે એવા કયા પાંચ કામ છે તો એ પાંચ કામને એકથી પાંચ નંબર આપી દો જેથી ખબર પડે કે છ છથી દસ કામ કદાચ આજે નહીં થાય તો ચાલશે પેલું શું થાય એકથી દસે દસ કામ તમે પતવા જાઓ ને તો બધાય કામ થોડા થોડા પતે તો દિવસનો અંત આવે ને તો પછી આપણને સ્ટ્રેસમાં આવી જાય કામ ના પૈતા પેલું શું થાય કે એકથી પાંચ જ કામની તમને આજે જરૂર હતી તો પાંચ કામ તો પતી ગયા ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ કે દસ કામના લિસ્ટમાં પેલા પાંચ નંબર આપો અને એ જ કામ પાંચ પહેલાં કરો બરાબર તો આ તું ચેક ઓફ યોર ટાસ્ક ત્યારબાદ આવે છે મસ્ટ યુ ઓલવેઝ બી રાઈટ કે શું તમે હંમેશા સાચા જ હો છો બહુ સરસ પોઈન્ટ છે આ પણ डू અધર પીપલ અપસેટ યુ પાર્ટिकुलरલી વેન ધે ડોન્ટ डू થિંગ્સ યોર વે डू અધર પીપલ અપસેટ યુ કે બીજા લોકો તમને અપસેટ કરે છે પાર્ટिकुलरલી ખાસ કરીને ક્યારે વેન ધે ડોન્ટ डू થિંગ્સ યોર વે બહુ સરસ પોઈન્ટ છે કરી લ્યો કે તમે મને પૂછવા આવ્યા કે સર મારે ક્યારે વાંચવું જોઈએ તો હું તમને કલાક બેસાડીને સમજાવું કે વાંચવાનો ટાઈમ તમારો બ્રહ્મ વેળાનો હોવો જોઈએ બરાબર કે સવારના ચાર પાંચ વાગે તમે ઉઠી જાવ એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય એમાં વાંચો તો એ બેસ્ટ બરાબર હું તમને કેટલું સમજાવું એક કલાક તમને સમજાવું અને પછી મને ખબર પડે કે તમે તો ભાઈ રાતના બાર વાગ્યા સુધી વાંચો છો અને સવારે તમે સાત વાગે ઉઠો છો તો મતલબ કે પછી એ જે ઘટના બની એ ઘટના શું મને અપસેટ કરે છે તો મતલબ બીજા લોકો મને અપસેટ કરે છે કે જ્યારે એ લોકો મારા લેવલથી કામ નથી કરતા હું જેમ કહું છું તેમ કામ નથી કરતા એ પોઈન્ટ છે બરાબર અહીંયા કે ડુ અધર પીપલ અપસેટ યુ કે બીજા લોકો તમને અપસેટ કરે છે ક્યારે વેન ધે ડોન્ટ ડૂ થિંગ્સ યોર વે કે તો તમારી રીતથી તમારી ઢબથી તમે કહેલા સૂચનથી કામ નથી કરતા ત્યારે તમે અપસેટ થઈ જાઓ છો તો ટ્રાય કો ઓપરેશન અપસેટ નહીં થવાનું તમારે કોઓપરેશન એને સહકાર આપવાનો જો આના ઉપરથી શબ્દ આવ્યો કોઓપરેટિવ સહકારી જે કે બરાબર આ કો ઓપરેશન છે ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ ઇન્સ્ટેડ ઓફ ને બદલે ઓફ પચાઇનજી ઓપોઝિંગ એટલે વિરોધ કરવો વિરોધ કરવાને બદલે મતલબ મને ખ્યાલ આવી ગયો કે મેં તમને સમજાવવા છતાંય તમે સવારે વહેલા નથી ઉઠતા રાતના મોડા સુધી જાગો છો તો મારે વિરોધ નહીં કરવાનો એનો મારે સહકાર તમને આપવાનો કાંઈ વાંધો નહીં તમને આમ ફાવે તમે આમ વાંચો ઇટ ઇઝ બેટર દેન ફાઇટિંગ એ ફાઇટિંગ કરવા બેટર છે કે સહકાર આપો એમ એન્ડ ઓલવેઝ બી રાઈટ હંમેશા સાચા હોવા કરતાં અને ફાઇટિંગ કરવા કરતાં એ સારું છે મતલબ કે હું તમારી સાથે લડવો ન જો કે તમારી શું અણી તે મે એક કલાક તને સમજાવ્યો કે સવારે વચાઈ સવારે વચાઈ ને સવારે વચાઈ બરાબર તો હું જ સાચો હંમેશા નથી હોતો બરાબર અને હંમેશા જાત ને સાચી પુરવાર કરવા કરતા એના માટે ફાઇટિંગ કરવા કરતા કોઓપરેશન થી આ વાત બંધ કરી દેવાની અ લિટલ ગિવ એન્ડ ટેક બ્રેકેટ વાイズ કમ્પ્રમાઇઝ સમાધાન સમાdana ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ માણસ તનાવમાં ત્યારે આવતો હોય છે કે જ્યારે એનું ધાયરું બીજું કોઈ નથી કરતા તો ભૂલી જવાનું બધું એડજસ્ટ કરવાનું થોડુંક આપવાનું થોડુંક લેવાનું ગીવ એન્ડ ટેક ને આપણી ભાષામાં કોમ્પ્રોમાઇઝ જેને સમાધાન કહીએ આપણે અને બંને સાઈડમાં જ સમાધાન થવું જોઈએ તો આ શું કરશે વિલ મિનિમાઈઝ સ્ટ્રેસ બસ સમાધાન છે ને એ સ્ટ્રેસને મિનિમાઇઝ કરે છે ઇટ વિલ હેલ્પ યુ ટુ બી હેપી તમને આનંદિત કરવામાં તમને ખુશ કરવામાં પણ આ સમાધાન છે ને એ હેલ્પ કરશે આ પોઈન્ટ યાદ રાખજો કે આપણે દર વખતે સાચા હોતા નથી દર વખતે સાચા પડવા કરતાં કો ઓપરેશન એટલે કે સહકાર આપવાની કોશિશ કરવાની નેક્સ્ટ પોઈન્ટ છે ઇટ્સ ઓકે ટુ ક્રાય ક્રાયના મિનિંગ બે થશે ચીસ પાડવી પણ થાય અને રડવું પણ થાય બરાબર તો ગુડ ક્રાઈ કેન બી હેલ્પફુલ એક સારી ચીસ કેન બી હેલ્પફુલ તમને હેલ્પફુલ થઈ શકે છે ઇટ વિલ ગીવ યુ રિલીફ રિલીફ એટ રાહત તે તમને રાહત આપશે ઇટ ઓલ્સો હેલ્પ્સ યુ ટુ સ્ટોપ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ હેડેક એટલે માથાનો દુખાવો અને અધર ફિઝિકલ ટ્રબલ બીજી શારીરિક મુશ્કેલીઓ તો માથાનો દુખાવો બીજી શારીરિક તકલીફો એને સ્ટોપ કરવામાં એક સારી એવી ચીઝ તમને હેલ્પ કરશે ટેક સમ ડીપ થોડાક ઊંડા ઊંડા શ્વાસ લ્યો ધે ઓલ્સો રિલીઝ ટેન્શન તેઓ પણ તમને ટેન્શનમાંથી મુક્ત કરે છે બાળકો ખાસ ધ્યાન રાખજો ઊંડા શ્વાસ લેવાનો મતલબ એક જ છે કે શરીરમાં ઓક્સિજનનું એટલે કે પ્રાણવાયુનું પ્રમાણ વધારવું ઓક્સિજનનું નામ જ છે પ્રાણવાયુ કે જે આપણો જીવન જીવવા માટેનો સૌથી અગત્યનું વાયુ છે તેનું આપણા શરીરમાં વધારો થાય ને એટલા માટે જ આપણને બધા લોકો ઊંડા ઊંડા શ્વાસ લેવાનું કહેતા હોય છે એટલે જ્યારે પણ ટેન્શનમાં આવી ગયા હોય સ્ટ્રેસમાં આવી ગયા હોય તો થોડાક ઊંડા ઊંડા શ્વાસ લેવાના તે તમને તમારા ટેન્શનમાંથી મુક્ત કરશે ઉપરાંત કોઈ સારી એવી ચીઝ પાડો અથવા રડો તો પણ તમને હેડેક અને બીજા ફિઝિકલ ટ્રબલમાંથી મુશ્કેલી મળશે નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ છે ધ આર્ટ ઓફ રિલેક્સેશન રિલેક્સ થવું બરાબર શબ્દ સાંભળો રિલેક્સ થવું એટલે એકદમ રિલેક્સ થવું એનું ગુજરાતી કરવાની જરૂર છે નહીં કાંઈ ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ જો એમાં એવું છે ને રિલેક્સ થવાની બધાની મેથડ અલગ અલગ હોય તમે કન્ટિન્યુ કામ કરતા હો તો આપણે ઘણીવાર આપણા મમ્મી પપ્પાને કહી હવે થોડોક પણ રિલેક્સ થવા દો તો રિલેક્સ થવા માટે મોબાઈલ ઉપાડતા હોય આપણે ઘણીવાર ટીવી ચાલુ કરતા હોય મતલબ કે અલગ અલગ મેથડથી રિલેક્સ થતા હોય બધાય તો ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ તમે જ્યારે તણાવમાં આવી જાઓ તો તમારે શીખવું પડે કે તમે રિલેક્સ કેમ થશો મેં કીધું ને કે બધાની રિલેક્સ થવાની મેથડ અલગ અલગ હોય તો પહેલાં આપણે શીખવું પડશે કે તણાવમાં જ્યારે પણ આવી જાય ત્યારે આ એક્ટિવિટી આપણે કરવાની બસ એ શીખવું પડશે આપણે ફોર એ વાઇલ ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરિસ થોડીક વાર ખાસ યાદ રાખવાનું

ફિઝિકલ હેલ્થ આ પ્રવૃત્તિઓ તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે પણ સારી રહી શકે છે સારી હોય છે ફર્ગેટ એબાઉટ ઓલવેઝ વિનિંગ હંમેશા જીતવાનું ભૂલી જાઓ એવું નથી હોતું દર વખતે કે આપણે જે કામ કરીએ એમાં દર વખતે આપણને સફળતા જ મળે યાદ રાખજો કોઈ પણ વ્યક્તિ હોય એ હંમેશા સફળ થઈ શકતો નથી તો જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે જરાય સ્ટ્રેસમાં નહીં આવવાનું ફર્ગેટ અબાઉટ ઓલવેઝ વિનિંગ હંમેશા જીતવાનું ભૂલી જાઓ ફોકસ ઓન રિલેક્સેશન રિલેક્સેશન એના ઉપર ફોકસ કરો માત્ર રિલેક્સેસન નહીં પણ એન્જોયમેન્ટ એન્ડ હેલ્થ તમારી તંદુરસ્તી તમારી એન્જોયમેન્ટ રિલેક્સેસન આના ઉપર પણ ફોકસ કરો નિષ્ફળતા મેળવી હોય નિષ્ફળતાને ભૂલી જાઓ અને રિલેક્સેશન એન્જોયમેન્ટ અને હેલ્થ ઉપર ફોકસ કરો ફોલો ધ મેથડ એ જ મેથડને ફોલો કરો દેટ વર્ક્સ ફોર યુ કે જે મેથડ તમારા માટે કામ કરતી હોય યાદ રાખજો દર વખતે દર વખ દર વ્યક્તિ હોય એ દર વ્યક્તિ તમને અલગ અલગ સૂચન આપશે તમે આમ કરો તમે આમ કરો તમે ઘણીવાર આપણે મૂંઝાઈ જાય કે ખરેખર આમ કેસ નામ કે કરવાનું શું આપણે આપણે લાઈન કઈ લેવાની ઘણીવાર એમ થાય આપણને પણ યાદ રાખજો આપણે એ જ લાઈન લેવાની કે જે લાઈન આપણે ફોલો કરી શકતા હોય કે જે રસ્તો આપણને કામ લાગે હોય એ જ રસ્તાને ફોલો કરવાનો આપણે એન્ડ દસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ અને બસ આ રીતે તમે સ્ટ્રેસને ના કહી શકશો તો મિત્રો આ હતા લેખકના સ્ટ્રેસને ના કેમ કહેવાના સૂચનો કે સ્ટ્રેસમાંથી દૂર કેમ રહેવું એના અલગ અલગ સૂચનમાં લેખકે ઘણા બધા સારા સારા સૂચનો આપ્યા આપણને તો આશા છે કે આપણું આ યુનિટ તમને પસંદ પડ્યો હશે છતાં પણ જ્યાં પણ તમને ક્વેરી હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સમાં એના ક્વેશ્ચન લખજો એના તમને જવાબ આપવાનું પૂરી કોશિશ કરીશ ધન્યવાદ વંદે માતરમ